નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી YouTube ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતી દોડ માટે આટલા લોકોને પહેલા બોલાવશે અથવા તો આટલા લોકોને દોડ છે પહેલા આવી શકે છે, તો દોડની સાથે લેખિત માટે પણ તૈયાર રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ બાબત જે ખાસ કરી ઘણા બધા લોકો પ્રશ્ન કરે છે, ભાઈ સર કોન્સ્ટેબલ ની દોડ પહેલા આવશે, પીએસઆઈ ની દોડ પહેલા આવશે, મેં ભાઈ ડબલમાં ફોર્મ ભરેલું છે કોન્સ્ટેબલ ને પીએસઆઈ, તો આમાં બંનેનું ક્યારે જે છે ક્યારે મારે દોડવા જવાનું, દોડવા માટે મારે શું કરવું પડશે, કેવી રીતે પ્રોસેસ કરવી પડશે, કે મારે ફોન આવશે કે શું આવશે, ભાઈ ઘણી બધી પ્રશ્નો જે છે, ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થી પૂછી રહ્યા છે, સ્વાભાવિક છે. ઘણા લોકો પહેલી વાર પરીક્ષા આપતા હોય તેને આ બધા પ્રશ્નો થતા હોય, એ સ્વાભાવિક છે. તો ચિંતા કરવાની જરૂર નથી, આજના વિડીયોમાં આ બધા જ પ્રશ્નો તમને જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ છીએ તે પહેલા જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરે છે તેમના માટે સરસ મજાનું મટીરિયલ આવી ચૂક્યું છે. ટેસ્ટ સિરીઝમાં જોડાવું તો એ પણ આવી ચૂક્યું છે. ખાલી જોડાવવા માટે તમારે જે છે નીચે એક લિંક આપેલી હશે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, અથવા તો પ્લે સ્ટોરમાં જેને ટ્રિક નોલેજ જે અહીંયા બતાવેલું છે ડિસ્પ્લે ઉપર એ ડાઉનલોડ કરી લેવાની છે, અથવા આ પણ ન કરવું હોય તો 94274719 નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો, બાકી બધી માહિતી તમને ત્યાંથી મળી જશે, બાકી ડિસ્પ્લે ઉપરથી તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. વાત કરીએ છીએ ગુજરાત પોલીસ ભરતી દોડ ક્યાં લોકોની પહેલા આવશે, તૈયાર રહેજો. તમામ બાબત મેં જેવી રીતે કીધું એવી રીતે આપણે આજે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા માત્ર પીએસઆઈ ના ઉમેદવારો કે જેમણે માત્ર પીએસઆઈ માં ફોર્મ ભર્યું છે એવા લોકોની દોડ આવી શકે છે. પછી પીએસઆઈ ને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભર્યું છે તો એવા લોકોની દોડ થશે. કદાચ બની શકે કે ઉપરના ક્રમમાં ફેરફાર થાય કે ભાઈ પીએસઆઈ છે, કોન્સ્ટેબલ અને પીએસઆઈ માં બંનેમાં ફોર્મ ભર્યું છે એવા લોકો સાથે બોલાવે અને પછી પીએસઆઈ, બરોબર. આ એક આવું છેલ્લી પરીક્ષામાં બનેલું છે એના ઉપરથી આપણે અંદાજો કરેલો છે. અને સૌથી છેલ્લે છે માત્ર કોન્સ્ટેબલ નું ફોર્મ ભર્યું હશે તેવા લોકોની દોડ રહેશે, બરોબર. તો આ વસ્તુ છે, લગભગ બધાના જે છે પ્રશ્ન છે સોલ્યુશન થઈ ચૂક્યું હશે. હવે ઘણા લોકો એવું પણ પૂછે છે, સર મેં ફોર્મ ભરી દીધું છે તો કો લેટર છે એ મને કેમ ખબર પડશે કે મને ક્યાં દોડવા જવાનું છે. તો એની માટે જેવી રીતે તમે 10મા 12મા 13મા તમે જે પ્રવેશ પત્ર આવતો, તમારે પરીક્ષા દેવા જતા તો એક પ્રવેશ પત્ર આવતો કે ભાઈ ક્યાં જવાનું છે, કે તમારું પેપરનું શેડ્યુલ કેટલા વાગે છે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા દરમિયાન તમારે પેપર આપવાનું છે, બરોબર. તો આવી રીતે એક પ્રવેશ પત્ર આવશે, એને આપણે કહીએ છીએ હોલ ટિકિટ, બરોબર. આ હોલ ટિકિટ છે એ જે એની સાઇટ છે ઓફિશિયલ સાઇટ એના ઉપરથી તમને મળી જશે. બાકી જો એની માહિતી જોઈતી હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહેશો એટલે બધી જ માહિતી તમને એની અપડેટ મળતી રહેશે. બાકી ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો, ટેલિગ્રામનું નામ છે ટ્રિકિંગ નોલેજ 3, જ્યાંથી પણ તમને અવનવી અપડેટ મળતી રહે છે. તો ખાસ વસ્તુ કોઈ પણ જાતની ચિંતા ન કરો, જે પણ આવશે બધી જ તમને માહિતી આ ચેનલ ઉપર મેળા રાખશે. એટલે જે પણ લોકો ચિંતા કરીને બેઠા છે કે સર મને ખબર કેમ પડશે કે ભાઈ મારે ક્યારે દોડવા જવાનું છે, એટલે એવી કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે આવશે ત્યારે આ વસ્તુ પોલીસ ભરતી એવી છે કે જેવી માહિતી આવશે એવો એક કે ને ઘંટ વાગી જશે, એવો ઘંટ વાગી જશે એટલે કે બધા લોકોને નહીં ખબર હોય એને પણ ખ્યાલ આવી જશે, બરોબર. તેમ છતાં આપણી ચેનલ સાથે જોડાયેલા છો એટલે તમને બધી માહિતી મળી જશે, રાઈટ. બાકી કઈ તમને પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કરી શકો છો. હજી પણ ઘણા લોકો પ્રશ્ન કરે છે સર મારું ફોર્મ રદ થયું છે કે નહીં, તો ખાસ કરી ટેલિગ્રામમાં આપણે એને પીડીએફ મૂકી દીધી છે રિજેક્ટેડ લિસ્ટ કરીને, તો ખાસ એ જોઈ લેવા વિનંતી. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.